નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન ના અંદર આપ સર્વેનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન જેમાં ચેપ્ટર નંબર 9 બળ અને ગતિના નિયમ, જેના અંદર આપણે ન્યૂટનના ગતિના બે નિયમો વિશે માહિતી મેળવી. ન્યૂટનના ગતિનો પહેલો નિયમ અને બીજા નિયમ વિશે આપણે જોઈ ગયા. હવે એનાથી આગળ આપણે ન્યૂટનના ગતિનો જે ત્રીજો નિયમ જે છે જેના વિશે આપણે જોઈશું. તો કે ન્યૂટનના ગતિનો જે ત્રીજો નિયમ જે છે એ આપણને શું કહેવા માંગે છે? જ્યાં કે પહેલો નિયમ હતો એ આપણને બળની વ્યાખ્યા આપતો હતો, બીજો નિયમ છે બળનું મૂલ્ય આપતો હતો, હવે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ છે આપણને શું સમજાવવા માંગે છે? તો કે ન્યૂટનનો ગતિનો જે ત્રીજો નિયમ જે છે, ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ આ પ્રશ્ન જે છે આપણે પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. ચાર ગુણના અંદર એવું તમને પૂછાઈ શકે કે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ લખી ઉદાહરણ સાથે સમજાવો. શું હોય શકે પ્રશ્ન તમારો? ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ લખી ઉદાહરણ સાથે સમજાવો. તો ચાર ગુણના અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે છે. તો કે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ શું છે? તો એના અંદર ન્યૂટનનો ગતિનો જે ત્રીજો નિયમ જે છે એ સમજતા પહેલા આપણે નાનકડું ઉદાહરણ જોઈએ. તો કે ધારો કે તમે જોયું છે કે બે ફૂટબોલની મેચ તમે જોતા હશો, ફૂટબોલ જોતા હશો, તેના અંદર જે ફૂટબોલના જે પ્લેયર જે છે શું કરે છે કે પોતપોતાની સાપ્રતિ એટલે કે સામેની જે ટીમ છે એના અંદર પોતે ગોલ કરવા માટે બોલને એ તરફ લઈ જતા હોય છે. તો હવે એના અંદર શું થાય છે કે જે ફૂટબોલનો જે પ્લેયર જે છે એ શું કરે છે? તો કે ગોલ કરવાની ઉતાવળમાં ઝડપમાં શું કરે છે કે બોલને તરત પાસ કરતો હોય છે, એક એટલે કે લાત મારીને આગળ લઈ જતો હોય છે. એ ગોલ કરવાની ઉતાવળમાં એ શું થાય છે કે એના અંદર એ સામેનો જે પ્લેયર આવે છે એને ધ્યાનમાં ના હોય શું થાય કે બંને પ્લેયર વચ્ચે અથડામણ થાય છે. બંને પ્લેયર શું થાય, એકબીજા સાથે અથડાય છે. અને તમે જોયું છે કે બંને પ્લેયર જે છે એકબીજા સાથે અથડાય છે તો કે બંને ઈજાગ્રસ્ત થાય છે, બંને ઘાયલ થાય છે કે ત્યાં બંનેની ઈજા થાય છે. કેમ? તો કે આપણે જોઈએ છીએ કે જ્યારે બંને પ્લેયર એકબીજા સાથે અથડાય છે એટલે કે જે પહેલો પ્લેયર છે આ બીજો પ્લેયર છે, પહેલો પ્લેયર એ બીજા પ્લેયર સાથે અથડાય છે ત્યારે બીજો પ્લેયર પણ શું થાય છે, પહેલા પ્લેયર સાથે અથડાય છે. એટલે કે પહેલા પ્લેયરનું જે બળ છે બીજા પ્લેયર ઉપર લાગે છે, તો બીજા પ્લેયરનું જે બળ છે કોના પર લાગે છે? પહેલા પ્લેયર ઉપર લાગે શકે, એટલે કે બંને ઉપર એકબીજાને બળ લાગે શકે, બરોબર. અને બીજું છે કે બળો લાગે છે કેવા મૂલ્યને લાગે છે? તો કે સમાન મૂલ્યના લાગે છે. કેવા લાગે છે? સમાન મૂલ્યના લાગે છે. કે અને બંને કેવા લાગે છે? એકબીજાની વિરુદ્ધ દિશામાં. આનું આના ઉપર બળ લાગ્યું તો આનું આના ઉપર બળ લાગે શકે. એટલે કે એક બળ આ દિશામાં લાગે છે આ બાજુથી આ બાજુ, તો બીજું બળ આ બાજુથી આ બાજુ લાગે છે. એટલે કે બંને કેવા લાગે છે? પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે છે. તો કે આ શું છે? ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ. એટલે કે શું કહેવા માંગે? ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ શું છે? તો કે બે પદાર્થોની આંતરક્રિયા દરમિયાન, બે પદાર્થો વચ્ચે આંતરક્રિયા થાય છે, બે પ્લેયર થાય એના વચ્ચે આંતરક્રિયા થાય અથડામણ, તો શું થાય છે કે પહેલો પદાર્થ જે છે બીજા પદાર્થ પર જેટલા મૂલ્યનું બળ લગાડે છે, એટલે કે પહેલો પદાર્થ એ બીજા પદાર્થ પર બળ લગાડે છે, ત્યારે જ બીજો પદાર્થ છે પણ પહેલા પદાર્થ પર બળ લગાડે છે. હવે આ જે બળ લાગે છે બળના મૂલ્ય કેવા હોય છે? તો કે સમાન. કેવા હોય છે? સમાન હોય છે. પરંતુ આ બળની દિશા કેવી હોય છે? વિરુદ્ધ દિશામાં હોય છે. કે દાખલા નિયમ થઈ ગયો આપણે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ. શું થશે? બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયા દરમિયાન, શું થશે? બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયા દરમિયાન એક પદાર્થ બીજા પદાર્થ પર બળ લગાડે છે ત્યારે જ બીજો પદાર્થ પહેલા પદાર્થ પર બળ લગાડે છે. શું થાય છે? પહેલો પદાર્થ જે બીજા પદાર્થ પર બળ લગાડે છે ત્યારે બીજો પદાર્થ પણ શું કરે છે? પહેલા પદાર્થ પર બળ લગાડે છે. હવે શું થાય છે કે આ બળ કેવું હશે? તો કે આ બળનું મૂલ્ય સમાન હોય છે. કેવું હોય છે? બળનું મૂલ્ય તો સમાન હોય છે, પરંતુ શું હોય છે? તો કે આ બળ, આ બંને બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે છે. શું થાય છે? આ બંને કેવા છે કે પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે છે. એકા દિશામાં લાગતું હોય સામે, બીજું એની વિરુદ્ધ દિશામાં બળ લાગતું હોય છે. બીજું છે અહીંયા આગળ કે આ જે બળો જે છે
એ શું છે કે બંને પદાર્થો દ્વારા લાગતો હોય છે કે પહેલા પદાર્થ દ્વારા બીજા પદાર્થ પર તો બીજા પદાર્થ દ્વારા પહેલા પદાર્થ પર બળ લાગતો છે એવું નહીં કે એક જ પદાર્થ પર બળ લાગતો હશે પહેલા પદાર્થ પર જે બળ લાગે એટલું એટલું જ પદાર્થ પહેલા પદાર્થ પર બળ લાગતો હશે બીજા પદાર્થ પર બળ લાગતું જ ન હોય એવું શક્ય નથી એટલે કે શું છે કે આ જે બળો જે છે બંને પદાર્થ પર લાગતા હોય છે એટલે કે એકલા આટલા બળનું અસ્તિત્વ નથી આ બળ શું છે આ બળો બંને પદાર્થો પર લાગે છે એટલે શું થશે એટલે કે એકલા અટોલા બળનું અસ્તિત્વ નથી એટલે કે એક જ પ્રકારનું બળ લાગી શકે અને એક જ બાજુથી બળ લાગશે નહીં બંને બાજુએ સમાન મૂલ્યના બળો લાગશે એક બળ લાગશે નહીં ક્લિયર છે સુધી તો કે આ કયો નિયમ હતો ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ એટલે કે બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયા દરમિયાન પહેલો પદાર્થ બીજા પદાર્થ પર બળ લગાડે તો બીજો પદાર્થ પહેલા પદાર્થ પર બળ લગાડી શકે અને બળ કેવું હોય સમાન મૂલ્યનું હશે પરસ્પર એની દિશા કેવી હશે કે પરસ્પર વિરોધી દિશામાં હોય છે હવે એનાથી આગળ એના કેટલા એવા ઉદાહરણ છે આપણે લેવાનંદ જોઈએ છે આપણે એના ઉદાહરણ જોઈએ તો કે ઉદાહરણ દ્વારા હજુ બધું સમજ મેળવી તો કે એના અંદર ઉદાહરણ તરીકે જોઈએ આપણે કે એક સ્પ્રિંગ બેલેન્સ તમે સ્પ્રિંગ બેલેન્સ તો જોયો જ હશે તો એ સ્પ્રિંગ કાંટો જે છે એને શું કરવાનું છે આપણે એક દિવાલ છે આની આ શું છે આપણી દિવાલ અને દિવાલ સાથે એને આપણે શું કરવાનું છે હુક સાથે એને લગાવવાનું છે આ દિવાલ સાથે હુક લગાવ્યું છે આપણે અને એની સાથે આપણે શું કરવાનું છે સ્પ્રિંગ બેલેન્સ જે છે ને લગાવવાનું છે આ સ્પ્રિંગ બેલેન્સ આપણે તો હવે સામે એના અંદર શું કરવાનું છે આપણે એક બીજો સ્પ્રિંગ બેલેન્સ લગાવવાનો છે આપણે એક બીજો સ્પ્રિંગ બેલેન્સ લગાવ્યો હવે એના અંદર શું કરવાનું છે કે સ્પ્રિંગ બેલેન્સ જે છે એના અંદર તમે કરો શું કરો છો કોઈ પણ વજનને લટકાવો છો ધારો કે તો શું થશે કે એના અંદર જે હશે આપણને કાંટો હશે રીડિંગ બતાવશે અહીંયા શું કરશે અહીંયા રીડિંગ બતાવશે જુદા જુદા રીડિંગ બતાવશે એના અંદર કાંટો કે જેટલા મૂલ્યનું તમે વસ્તુ લટકાડો છો નીચે એટલા મૂલ્યનું તમને એક રીડિંગ જોવા મળે છે કે હવે સ્પ્રિંગ કાંટો જે છે આપણને મૂલ્ય બતાવે છે રીડિંગ બતાવે છે હવે આપણે જે એક સ્પ્રિંગ કાંટો જે છે દિવાલ સાથે લટકાવેલું છે એનું નામ આપી દે સ્પ્રિંગ કાંટો અને એનું નામ આપી દે બી તો કે એ જે છે દિવાલ સાથે આપણે લટકાવેલું છે અને બી જે છે એને શું કરવાનું છે કે એનું જે હુક જે છે એના સાથે ભરાઈ રાખવાનો છે હવે આપણે શું કરવાનું છે તો કે જે દિવાલ સાથે સ્પ્રિંગ કાંટો લટકાવેલો છે એની વિરુદ્ધ દિશામાં એટલે કે સામે જે બીજો બી જે છે એને આપણે શું કરવાનું છે આપણે ખેંચવાનો છે તો શું થાય છે કે તમે જ્યારે બી ને ખેંચો છો તો કે બંને જે સ્પ્રિંગ કાંટા જે છે બંને સ્પ્રિંગ કાંટાના અંદર જે રીડિંગ જે છે ધારો કે એ જે છે એના અંદર વચ્ચે સુધી જે સ્પ્રિંગ કાંટો આવતો હોય છે મિડલ સુધી તો અહીંયા પર શું થાય એટલા જ મૂલ્યનું આપણને બળ દેખાય છે એટલે કે અહીંયા તમે જેટલું બી ના રીડિંગ દેખાય છે એટલું જ એના અંદર તમને રીડિંગ દેખાશે તો કે શું થયું એના અંદર તો કે આપણે શું કર્યું કે બી જે વજન કાંટો બી જે સ્પ્રિંગ કાંટો તો એના દ્વારા શું થયું કે એ ઉપર બળ લાગે છે અને એ દ્વારા શું થયું કે બી ઉપર બળ લાગે છે એટલે બંને ઉપર બળ લાગે છે બી દ્વારા એ ઉપર અને એ દ્વારા બી ઉપર બળ લાગે છે પરંતુ બંને બળોના મૂલ્ય કેવા છે સમાન કેવી રીતે તો કે આપણે સ્પ્રિંગ બેલેન્સ અંદર જોઈ શકીએ છીએ કે એમનું જે રીડિંગ જે છે બંને કે કેવું દેખાય છે આપણને સમાન દેખાય છે હવે બીજી વસ્તુ આના અંદર ખાસ તો કેમની દિશા વિરુદ્ધ કેવી રીતે હોઈ શકે તો કે પહેલું બી દ્વારા શું થાય છે એ ઉપર બળ લાગે છે આ દિશામાં બળ લાગે છે તો શું થાય છે એ દ્વારા બી ઉપર બળ લાગે છે કે થાય છે તો શું થાય છે કે બંને ઉપર બળ લાગે છે કેવું તો કે સમાન મૂલ્ય પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે છે તો અહીંયા બીજી વસ્તુ છે ખાસ સમજવાની કે બી દ્વારા શું થાય છે એ ઉપર બળ લાગે છે એટલે કે શું થાય છે ક્રિયા થાય છે બી દ્વારા એટલે કે એ ઉપર બળ લાગે છે ક્રિયા બળ એટલે શું કહેવામાં આવશે બી દ્વારા એ ઉપર બળ લાગે એટલે ક્રિયા બળ પણ કહી શકાય ક્રિયા ક્રિયા બળ બી દ્વારા એ ઉપર ક્રિયા કરી એટલે કે એ જે બળ લાગે એ ક્રિયા બળ તો એ ક્રિયા બળને સામે તમને વિરુદ્ધમાં એક બળ લાગે છે એટલે કે તમારા બળની વિરુદ્ધ દિશામાં એ તમને શું કરે છે પ્રતિક્રિયા આપે છે તમારા સામે એટલે કે એને શું કહેવામાં આવે છે પ્રતિક્રિયા બળ શું થશે એને પ્રતિક્રિયા બળ પણ કહેવામાં આવે છે કે તમે જે બળ લગાવો છો એટલે એ બળને ક્રિયા બળ એની વિરુદ્ધમાં જે બળ લાગે છે એને શું કહેવામાં આવે છે પ્રતિક્રિયા બળ કહેવામાં આવે છે તો ક્લિયર અહીંયા સુધી તો કે ક્રિયા બળ અને પ્રતિક્રિયા બળ જે છે બંનેના મૂલ્યો કેવા હોય સમાન પણ બંને કેવા છે વિરુદ્ધ દિશામાં હોય છે અને ક્રિયા બળ અને પ્રતિક્રિયા બળ જે છે બંને અલગ અલગ પદાર્થો પર લાગે છે
આપણે જોયું કે એ બી દ્વારા એ ઉપર ક્રિયાબળ લાગે પણ એ દ્વારા બી ઉપર પ્રતિક્રિયાબળ લાગે છે એટલે કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ હંમેશા કેવા કે જુદા જુદા પદાર્થો ઉપર લાગે છે આ આપણે ઉદાહરણ સ્પ્રિંગ બેલેન્સ એવા તો બીજા ઉદાહરણ છે ધારો કે આપણે બીજું ઉદાહરણ લઈએ તો કે જ્યારે તમે ચાલો છો શું થાય છે કે જ્યારે તમે ચાલો છો એટલે શું થાય છે કે જ્યારે તમારો પગ જે રોડના સંપર્કમાં આવે છે કોઈ પણ સપાટી સાથે સંપર્કમાં છે ત્યાંથી તમારો પગ ઉપડે છે એટલે કે શું થાય છે તમારું જે સ્નાયુ બળ જે છે એ શું કરે છે જે સપાટી છે એના ઉપર બળ લગાડે છે શું થાય છે એ સપાટી ઉપર બળ લગાડે છે અને સપાટી પર બળ લાગે છે એટલે શું થાય છે કે એ જે સપાટી છે એના દ્વારા તમારા ઉપર બળ લાગે છે અને જેના કારણે તમે ક્રિયાબળ કરો છો તો સામે તમને પ્રતિક્રિયાબળ મળે છે અને જેના કારણે તમે ચાલી શકો છો કે એનાથી પણ બીજું એક મસ્ત ઉદાહરણ તમે કદાચ જોયું છે બંદૂક બંદૂક તમે જોઈ હશે તો એ જે બંદૂકનું ઉદાહરણ જે છે એના કે ધારો કે આ બંદૂક છે આપણે ઉદાહરણ તરીકે સમજી લઈએ કે બંદૂક છે તો બંદૂકમાંથી જ્યારે તમે બુલેટ અથવા ગોળી છોડવામાં આવે છે તમે જુઓ છો કે જ્યારે બંદૂકના અંદર તમે ટ્રિગર દબાવો છો તમે ફિલ્મના અંદર કે એના અંદર જોયું છે કે જ્યારે ટ્રિગર દબાવો છો એટલે બુલેટ એના અંદરથી નીકળે છે અથવા તમે જોઈ પણ હશે બુલેટ આ બંદૂકને તો એના અંદર શું થાય છે કે જ્યારે તમે ટ્રિગર દબાવો છો બુલેટ એના અંદરથી નીકળે છે તો ત્યારે એક વસ્તુ તમે ખાસ જોતા હશો નિરીક્ષણ કર્યું હોય તો કદાચ કે જ્યારે જે જે વ્યક્તિ બંદૂકમાંથી ગોળી છોડે છે એ શું કરે છે કદાચ તમે જોયું કે અહીંયા કરીને ખભા હોય કે બંદૂક લગાવીને ગોળી છોડે શું થાય છે કે એ જે બુલેટ આગળની તરફ જાય છે પરંતુ શું થાય છે કે બંદૂક જે છે એ પાછળની તરફ ગતિ કરે છે એટલે કે ખભો જે છે પાછળની તરફ આવી બંદૂક ગતિ કરતી હોય છે એટલે કે ઝટકો લાગે છે આપણે બંદૂક આગળની તરફ ગતિ કરે છે અને આપણને પાછળની તરફ ઝટકો લાગે છે એનું રીઝન શું તો કે જ્યારે બંદૂકના તમે અંદરથી બુલેટ છોડો છો એટલે કે ગોળી છોડો છો એટલે શું થાય છે કે જ્યારે તમે ટ્રિગર દબાવો છો એટલે કે અંદરની જે સ્પ્રિંગ જે છે બંદૂકના એ છટકે છે અને એનું બળ જે છે કોના પર લાગે છે બુલેટ ઉપર લાગે છે એટલે કે બુલેટ શું થાય છે એના અંદરથી જે બુલેટ જે છે એ શું થાય છે આગળની તરફ ગતિ કરે છે એ આપણું ક્રિયાબળ છે એટલે કે શું થાય છે બુલેટ આગળની તરફ ગતિ કરે છે ત્યારે એ બુલેટ દ્વારા શું થાય છે બંદૂકના અંદર પાછળની તરફ બળ લાગે છે જેને આપણે પ્રતિક્રિયા બળ કહીએ છીએ તો કે બુલેટ આગળની તરફ જાય છે બંદૂક પાછળની તરફ આવે છે આપણે ઝટકો લાગે છે એટલે કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ પરસ્પર વિરુદ્ધ દિશામાં જઈએ હવે બીજી વસ્તુ કે બંદૂક જે છે પાછળની તરફ આવે છે એટલે શું કહેવામાં આવે છે બંદૂકનો રિકોઇલ શું કહેવામાં આવે છે બંદૂકનો રિકોઇલ કહેવામાં આવે છે એટલે કે બંદૂક જે છે બંદૂકનો જે રિકોઇલ થાય છે શું થાય છે પાછળની તરફ ગતિ કરે છે બુલેટ જે છે આગળની તરફ ગતિ કરે છે પરંતુ આના અંદર એક બીજી વસ્તુ કે બુલેટ જે છે એટલે કે જે ગોળી જે છે એનો તમે પ્રવેગ જોતા હશો તો કેવો છે પ્રવેગ વધુ હોય છે જ્યારે બંદૂક જે છે એટલા પ્રવેગથી પાછળની તરફ ગતિ કરતી નથી તો કે એનું રીઝન શું છે તો કે બુલેટનું દળ તમે બુલેટનું દળ જોવો છો તો કે બંદૂકની સાપેક્ષે બુલેટનું દળ જે કેવું છે ખૂબ જ ઓછું હોય છે એટલા માટે બુલેટ જે છે બુલેટનું દળ ઓછો હોવાના કારણે એનો પ્રવેગ કેવો હોય છે વધુ હોય છે પરંતુ બંદૂક જે છે એનું દળ બુલેટની સાપેક્ષે વધુ હોવાથી એ બુલેટના જેટલી પ્રવેગિત ગતિ કરી શકતી નથી પરંતુ પાછળની તરફ ગતિ કરે છે એટલે કે આપણે ઝટકો લાગે છે ક્લિયર અહીંયા સુધી તો કે બંદૂકના આધારે પણ આપણે સમજી શકીએ ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ ને બીજું છે કે આ જે ક્રિયાબળ છે અને પ્રતિક્રિયાબળ છે એને આઘાત અને પ્રત્યાઘાત પણ કહી શકાય એટલે કે જ્યારે તમે બંદૂકને ટ્રિગર દબાવો છો એટલે કે આઘાત કરો છો એટલે શું થાય છે એ સામેથી પણ આપણે એટલા જ મૂલ્યનું એની વિરુદ્ધમાં જે આઘાત લાગે છે એને શું કહેવામાં આવે છે પ્રત્યાઘાત કહેવામાં આવે છે એટલે કે એને આનવા જે નિયમ જે છે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ એને શું લખવું તો શું લખી શકાય તો કે આઘાત અને પ્રત્યાઘાત એટલે કોઈ વસ્તુ પર તમે આઘાત કરો છો તો સામેથી તમને પ્રત્યાઘાત મળશે શું થાય છે કોઈ વસ્તુ પર તમે આઘાત કરો છો તો સામેથી તમને પ્રત્યાઘાત મળશે એટલે કે એક વસ્તુ પર તમે બળ લગાવો છો તો સામેથી તમારા પર બળ લાગે છે એટલે કે આઘાત અને પ્રત્યાઘાત બંને કેવા છે પરસ્પર સમાન મૂલ્યના પણ પરસ્પર એમનું મૂલ્ય સમાન તો હોય છે પરંતુ એની દિશા કેવી હોય છે વિરુદ્ધ દિશામાં હોય છે ક્લિયર અહીંયા સુધી તો આ બંદૂકનું ઉદાહરણ એનાથી આગળ આપણે ચોપડી અંદર એક બીજું ઉદાહરણ આપ્યું છે હોળીવાળું તમે હોળીમાં બેઠા હશો તમે ક્યાંય પણ ફરવા ગયા હોય તો નદી કિનારે અથવા તળાવ અથવા તો દરિયા સમુદ્રના તો તમે જ્યારે સમુદ્ર કે તળાવના અંદર કે નદી કિનારે જ્યારે તમે હોળીના અંદર થી ઉતરો છો ત્યારે શું છે આપણી આ હોળી છે બરોબર આ હોળીમાંથી હવે તમે શું કરો છો જ્યારે આ પાણી તો હોળીમાંથી જ્યારે તમે શું કરો છો અહીંયાથી નીચે ઉતરો છો તો શું થાય છે કે જ્યારે તમે હોળીમાંથી નીચે ઉતરો છો તો તમે આગળની તરફ આવો છો પરંતુ હોળી શું છે
પાછળની તરફ ગતિ કરે છે એનું રીઝન તો કે જ્યારે તમે હોડી પરથી આગળની તરફ ગતિ કરો છો એટલે શું થાય છે કે તમે હોડી ઉપર બળ લગાવો છો શું કરો છો હોડી પર તમે આગળની બળ લગાવો છો એટલે શું થાય છે કે હોડી પાછળની તરફ ગતિ કરે છે તમે શું કરો છો આગળની તરફ કૂદકો મારીને આગળ આવો છો એટલે કે તમે પાછળની તરફ બળ લગાવો છો એટલે હોડી પાછળની તરફ જાય છે પરંતુ હોડી દ્વારા તમારા ઉપર બળ લાગે છે એટલે શું કરો છો તમે કિનારા ઉપર આવી શકો છો તો કે શું થઈ ગયું અહીંયા આઘાત અને પ્રત્યાઘાત ક્લિયર એટલે કે પ્રતિક્રિયા બળ અને પ્રતિક્રિયા ક્લિયર આ સુધી તો કે ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ જે છે એ તો અહીંયા આગળ જે ઉદાહરણ જે છે મેં લખ્યા નથી પરંતુ તમારે યાદ રાખવાના છે સમજવાના છે પરીક્ષાની અંદર પૂછાય છે તો તમારે ઉદાહરણને સમજાવવાના છે આ રીતે બંદૂકનું ઉદાહરણ છે તો કે બંદૂકના અંદર જ્યારે ટ્રિગર એટલે કે ગોળી છોડવામાં આવે છે તો શું થાય છે કે ગોળી જે છે પ્રવેગિત ગતિ કરીને આગળની તરફ જાય છે જ્યારે બંદૂક જે છે પાછળની તરફ ગતિ કરે છે એટલે આપણને ઝટકો લાગે છે કે એનું રીઝન શું છે તો કે જ્યારે બંદૂકના અંદરથી એટલે કે ગોળી છૂટે છે એટલે કે ગોળી પર બળ લગાવવામાં આવે છે સ્પ્રિંગ દ્વારા તેટલા જ મૂલ્યને બંદૂક દ્વારા પણ શું થાય છે ગોળી દ્વારા શું થાય છે બંદૂક પર પણ બળ લગાડવામાં આવે છે કે અને એટલા માટે જ કે બંદૂક જે છે એ જે પાછળની તરફ ગતિ કરે છે એને શું કહે છે આપણે રિકોઇલ કહેવામાં આવે છે કે એટલે કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ જેને કહીશું એ આપણે સમજાવવાનું રહેશે ક્લિયર તો કે અહીંયા આગળ ન્યૂટનના ગતિનો જે ત્રીજો નિયમ છે પૂરો થાય છે તો ખાસ યાદ રાખજો આ પ્રશ્ન તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે તો કે ચાર ગુણના અંદર પણ પૂછાઈ શકે છે એક ગુણના અંદર પૂછાતો ખાલી તમારે નિયમ સમજાવવાનો રહેશે એટલે ચાર ગુણના અંદર પૂછાતો નિયમ લખીને એના ઉદાહરણ જે છે ત્રણ થી ચાર ઉદાહરણ જે આપણે સમજાવવાના રહેશે ઓકે વિદ્યાર્થી મિત્રો તો તમે આ માહિતી તમારી નોટબુકમાં લખી લેજો ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ અને ઉદાહરણ તમે તમારી રીતે સમજીને લખવાના રહેશે ઓકે થેન્ક યુ